તાજેતરમાં વડોદરાના સાવલીથી મળતી માહિતી મુજબ હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે ત્યારે અત્રે તત્ર સર્વત્ર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વડોદરાના સાવલીથી જે ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જેમાં મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઈડીસીમાં પાણી ભરાયા છે। ચોમેર પાણી ભરાતા ફેક્ટરીઓમાં રો મટીરીયલ અને ઉત્પાદન થયેલ માલની અવરજવર કરતા વાહનો અટવાયા હતા, જેમાં જીઆઈડીસી એસોસિએશન પ્રમુખે ટ્રેક્ટરમાં બેસીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। વકરતી પરિસ્થિતિને પરિણામે કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે મંજુસર જીઆઈડીસીમાં દર વર્ષે ભરાતા પાણી અંગે જિલ્લા કલેક્ટરને અનેક વાર અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ના હોવાથી મંજુસર જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા આ અંગે પોતાની વેદનાઓ મીડિયા સમક્ષ ઠાલવી હતી। ત્યારે આવો જાણીએ એસોસિએશન પ્રમુખ જય શર્મા અને સેક્રેટરી ભરતભાઈ પટેલની પ્રતિક્રિયા। પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો, કાફી અનુભવી છો અને જીઆઈડીસીના તમામ ગુનાઓ રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રીથી આપ વાકિફ છો। આટલું બધું પાણી ફરી રહ્યું છે જીઆઈડીસીમાં, શું કારણ છે? આગળ પાણીનો જોઈએ એવો નિકાલ નથી અને એ અમે વારંવાર વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છીએ, પણ હજુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી, એના લીધે પાણી સમાચાર માધ્યમોના જાણવા પ્રમાણે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે, વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત સરકાર કાર્યરત છે, તો આવું દર વર્ષે પાણી ભરાવાનું શું કારણ હોઈ શકે? ભાઈ, પાણીનો યોગ્ય રીતે નિકાલ નથી થતો, એના લીધે જ ભરાઈ રહ્યો છે। એવું માની શકાય કે તંત્રની નિષ્કાળજી છે? એવું પણ કહી શકાય। एक्चुअली मैं आगे है ना थर्मिक HPCL के आगे, वहाँ पे इन लोगों ने ब्लॉक कर रखा है, इसलिए पानी वहाँ नहीं जा रहा है। हमने कलेक्टर को ऑलरेडी एक दो तीन साल से लेटर लिख रहे हैं, आगे हमारी अभी संकलन में मीटिंग भी था लेकिन अभी कुछ उसका निकाल नहीं आया। तो कोरोना आ गया, इसकी वजह से ये लोग करने वाले थे, अभी क्या अभी आगे डिसीजन ले रहे हैं कलेक्टर को बता। लास्ट अभी दो दिन से तो जो पानी भरा हुआ है, सब कंपनी बंद है, सबका कितना नुकसान है ये देखना पड़ेगा। अभी तो भी अप्रोक्स कितना हो सकता है? 50 करोड़ जैसा, 100 करोड़ जैसा, ये बीच में। ફરી એકવાર જણાવી દઈએ કે વડોદરાના સાવલીથી જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઈડીસીમાં પાણી ભરાયા છે। ચોમેર પાણી ભરાતા ફેક્ટરીઓમાં રો મટીરીયલ અને ઉત્પાદન થયેલ માલની અવરજવર કરતા વાહનો અટવાયા હતા, જેમાં જીઆઈડીસી એસોસિએશન પ્રમુખે ટ્રેક્ટરમાં બેસીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। બગડતી પરિસ્થિતિને પરિણામે કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે મંજુસર જીઆઈડીસીમાં દર વર્ષે ભરાતા પાણી અંગે જિલ્લા કલેક્ટરને અનેક વાર અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ના આવી હોય એટલે કે ના કરી હોવાથી મંજુસર જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા આ અંગે પોતાની વેદનાઓ મીડિયા સમક્ષ ઠાલવી હતી। ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે।